સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઈવે 8 ટુડોર ચોકડી પાસે વાહન ચાલકોએ ટ્રાફિક જામ કર્યો. વાહન ચાલકોએ નવા કાયદાના વિરોધમાં રોડ ઉપર ટ્રાફિક જામ કર્યો. નવા કાયદાને લઈને વાહન ચાલકોએ પોતાના વાહનો રોડ ઉપર ઉભા કરી અન્ય વાહનો રોકીને ટ્રાફિક જામ કર્યો હતો. નવા કાયદાના વિરોધમાં રસ્તો રોકી વિરોધ કરાયો. જોકે ટ્રાફિક જામ થતા પ્રાંતિજ પોલીસને જાણ થતા તાત્કાલિક જ પ્રાંતિજ પોલીસ સ્થળ પર દોડી આવી હતી. દોડી આવેલ પોલીસ પર આંદોલન કરી રહેલ વાહન ચાલકો સાથે સમજાવટ કરી ટ્રાફિકને હળવું કરાયું છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઈવે 8 ટુડોર ચોકડી પાસે વાહન ચાલકોએ ટ્રાફિક જામ કર્યો. વાહન ચાલકોએ નવા કાયદાના વિરોધમાં રોડ ઉપર ટ્રાફિક જામ કર્યો. નવા કાયદાને લઈને વાહન ચાલકોએ પોતાના વાહનો રોડ ઉપર ઉભા કરી અન્ય વાહનો રોકીને ટ્રાફિક જામ કર્યો હતો. નવા કાયદાના વિરોધમાં રસ્તો રોકી વિરોધ કરાયો. જોકે ટ્રાફિક જામ થતા પ્રાંતિજ પોલીસને જાણ થતા તાત્કાલિક જ પ્રાંતિજ પોલીસ સ્થળ પર દોડી આવી હતી. દોડી આવેલ પોલીસ પર આંદોલન કરી રહેલ વાહન ચાલકો સાથે સમજાવટ કરી ટ્રાફિકને હળવું કરાયું છે. આ સાધનો એટલા માટે રોક્યા છે કે જે સરકારી નિયમ લાગુ બહાર પાડ્યો છે, ડ્રાઈવરને કોઈ એક્સિડન્ટ થાય આ સન તે બરાબર 10 વર્ષની સજા અને 7 લાખ રૂપિયા જુર્માનો ભરવાનો. બરાબર, ડ્રાઈવર જોડે 7 લાખ રૂપિયા હોત તો પોતાના ગાડીનો ડ્રાઇવિંગ કરવા તો જ નહીં કોઈ. બરાબર, એના માટે ખેતી જાતે કોઈ તબીલો બબીલો કરીને જાતે ના પેલો કરત ત્યાં ડ્રાઇવિંગ કરવા આવત. આ માટે વિરોધનો એવું છે ને સાહેબ કે જો કે અમે પોતે ડ્રાઈવર જ છીએ, બરાબર છે, અને ડ્રાઈવર છે એટલે આ જે સરકારીને જે કાયદો કાનૂન કાઢેલો છે, બરાબર સાહેબ, અમે એક ડ્રાઈવર હોત પડે અમારા સીટો બહુ જોર કરો તો 200 રૂપિયા અમને કમિશન આપો છે, બરાબર છે. કદાચ છે ને અમારા હાથે અકસ્માત થઈ જાય, કોઈ મરી જાય, બરાબર છે, એમાં સરકારે એવો ગુનો દાખલ મતલબ ગુનો એવો કર્યો છે, મતલબ જે નિયમ બહાર પાડ્યો છે, બરાબર છે, જો કદાચ છે ને ડ્રાઈવર અકસ્માતની અંદર આધાર ના થાય તો 10 લાખ રૂપિયાની કોઈક દંડ છે અને કોઈક 7 વર્ષની સજા છે. તો એવી અમારી આકાત તો મતલબ ઓકાત નહીં કે 7 લાખ રૂપિયા અમે 10 લાખ રૂપિયા દંડ ભરીએ કે પ્લસ બીજું કે અમે 7 વર્ષની સજા. મારે ક્યારે બહેરો છોકરો છે એટલે કારણથી અમે શોષણ ડ્રાઈવરોએ કર્યું છે બધા ભેગા થઈને. હો, કાયદો રદ કરવામાં નહીં આવે તો આગળ તમે શું કરશો? અમે બધા એસોસિએશન પૂરેપૂરું પાડી દેશું. તો કોઈ ગાડીનો ડ્રાઈવર અમારા મતલબ હાઈવાનો ડ્રાઈવર કયો કે લાઇનનો ડ્રાઈવર કયો કે ટ્રેક્ટરનો ડ્રાઈવર કયો, કોઈ ડ્રાઈવર અમે એસોસિએશન એ કરશું કે કોઈ ડ્રાઈવર અમારા ગાડીની અંદર નોકરી કરશે નહીં. પોતાના ઘેર ખેતી હે ને એ મજૂરી અમે હાથ પગ મજૂરી કરશું.